ગુડ મોર્નિંગ બાળકો, કેમ છો? જનાબ બાબુભાઈ સોપારીવાલા, ગર્લ્સ પ્રાઇમરી સ્કૂલ, ધોરણ 2, ઓનલાઈન એજ્યુકેશનમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે તારીખ 13/1/2021, વાર બુધવાર. આપણો વિષય છે કલ્લોલ. કલ્લોલની અંદર આપણે પાઠ 7, આમ પણ હોય, સ્વાધ્યાય પોથી કાર્ય કરીએ છીએ. આજે આપણે પ્રશ્ન 10 થી જવાબોની ચર્ચા કરીશું અને જવાબો લખીશું. તારીખ આપણે પહેલાં લખીશું, તારીખ 13/1/2021, બુધવાર. પ્રશ્ન નંબર 10, યોગ્ય શબ્દનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો. નંબર 1, સોમાબાઈ પાસે ખાલી જગ્યા બળદ હતા. કેટલા બળદ હતા? 2, બરાબર. ચાલો હવે નંબર 2, સોમાબાઈ ખાલી જગ્યા ખાઈને આરામ કરવા સૂતા. શું ખાઈને? ભાટું. તો અહીંયા આપણે લખીશું ભાટું. ફરીથી વાંચી લઈએ, સોમાભાઈ ભાટું ખાઈને આરામ કરવા સૂતા. નંબર 3, સોમાબાઈ ખાલી જગ્યા જોઈને હરખાય. શું જોઈને હરખાય? બાજરી. તો અહીંયા આપણે લખીશું બાજરી. સોમાભાઈ બાજરી જોઈને હરખાય. નંબર 4, ઘરના બીજા સભ્યો પણ ખાલી જગ્યાની ચિંતા કરતા હતા. કોની ચિંતા કરતા હતા? ગોર્યો. ગોર્યો શું થઈ ગયો હતો? ખોવાઈ ગયો હતો. તો આપણે ખાલી જગ્યાની અંદર લખીશું ગોરિયા. ની આપણી વાક્ય રચના આવે એ રીતે, યો ન લખે, યો લખે તો અહીંયા વાક્ય રચના આવે નહીં. તો ઘરના બીજા સભ્યો પણ ગોરિયાની ચિંતા કરતા હતા. સૌની થાળીમાં ખાલી જગ્યાએ રોટલો મૂક્યો. કોણે રોટલો મૂક્યો? રેવા બહેન. અહીંયા આપણે જવાબમાં લખીશું રેવા બહેન. સૌની થાળીમાં રેવા બહેન એ રોટલો મૂક્યો. નંબર 6, સોમાબાઈની દીકરીનું નામ ખાલી જગ્યા હતું. શું હતું? સપના. સોમાભાઈની દીકરીનું નામ શું હતું? સપના. તો અહીંયા જવાબમાં લખીશું સપના. ફરી વાંચીશું, સોમાભાઈની દીકરીનું નામ સપના હતું. હવે આગળ પ્રશ્ન નંબર 11, નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર લખો. નંબર 1, સોમાભાઈ પાસેના બળદોના નામ શું હતા? ચાલો, તો સોમાભાઈ પાસેના બરોડોના નામ શું હતા? કાળિયો અને ગોર્યો. તો આપણે લખીશું સોમાભાઈ પાસેના બળદોના નામ કાળિયો અને ગોરિયો હતા. ગોરિયો હતા. સોમાભાઈ પાસેના બરોડોના નામ શું હતા? તો આપણે વાંચન કરીએ જવાબનું. સોમાભાઈ પાસેના બરોડોના નામ કાળિયો અને ગોળિયો હતા. નંબર 2, સોમાભાઈએ જાગીને શું જોયું? શું જોયું? જાગી બપોર ભાટું ખાઈને સૂઈ ગયા. તો ઉઠ્યા તો શું ન દેખાયો? ગોળિયો. ગોળિયો શું થઈ ગયો? ગાયબ, ગુમ થઈ ગયો. તો લખીએ આપણે જવાબ, સોમાભાઈએ, લખો ત્યારે જોડણીનું ધ્યાન રાખજો, જાગીને જોયું ત્યારે,
સોમાભાઈએ જાગીને જોયું ત્યારે બે બળદ માંથી બે બળદમાંથી ગોરિયાને ગાયબ જોયો. ગાયબ એટલે ખોવાઈ ગયો, બરાબર. સોમાભાઈએ જાગીને શું જોયું? તો સોમાભાઈએ જાગીને જોયું ત્યારે બે બળદમાંથી ગોરિયાને ગાયબ જોયો. અહીંયા ને લખાઈ ગયેલું હતું તો આપણે શું લખીશું? એ ભૂલમાં ને થઈ ગયું. ફરીથી આપણે વાંચીએ. સોમાભાઈએ જાગીને જોયું ત્યારે બે બળદમાંથી ગોરિયાને ગાયબ જોયો. ચાલો હવે સામેના પાના પર આપણે આવીશું. નંબર 3, કયા મહિનામાં બાજરી વાવવી પડે? કયા મહિનામાં વાવવી પડે બાળ મિત્રો? માર્ચ. તો અહીંયા આપણે લખીશું માર્ચ મહિનામાં બાજરી વાવવી પડે. કયા મહિનામાં બાજરી વાવવી પડે? માર્ચ. ફરીથી આપણે વાંચીએ જવાબ. માર્ચ મહિનામાં બાજરી વાવવી પડે. ચાલો, વાવણી કરતા પહેલા શું કરવું પડે? નંબર 4 નો સવાલ શું છે? તો વાવણી કરીએ પહેલા શું કરે ખેડૂત? ખેતર ખેડે. તો આપણે શું લખીશું જવાબ? વાવણી કરતા પહેલા ખેતર ખેડવું પડે. તો જવાબ લખીશું વાવણી કરતા પહેલા ખેતર ખેડવું પડે. વાવણી કરતા પહેલા શું કરવું પડે? ખેતર ખેડવું પડે. જવાબનું વાંચન ફરી કરી લઈએ. વાવણી કરતા પહેલા ખેતર ખેડવું પડે. ધ્યાન આપો છો ને? ચાલો આગળ 5 નંબર, સોમાભાઈ ખેતર ખેડવા કોને લઈ ગયા? કોને લઈ ગયા? એમના બંને બળદને. તો આપણે લખીશું સોમાભાઈ ખેતર ખેડવા બંને માટે અનુસ્વર અને એકમાત્ર બંને બળદને લઈને ગયા. બે શબ્દ વચ્ચે જગ્યા પણ રાખવાની ને બંને લીટીને પકડીને લખતા રહેજો. ચાલો આપણે વાંચન કરીએ. સોમાભાઈ ખેતર ખેડવા બંને બળદને લઈને ગયા. નંબર 6, સોમાભાઈ પાસેનો કયો બળદ ખોવાયો હતો? કયો ખોવાયો હતો? ગોરિયો. તો જવાબ લખીશું સોમાભાઈ પાસેનો ગોરિયો. જોડણીનું ખાસ ધ્યાન રાખવાનું, આપણી ભાષા છે. ગોરિયો ખોવાયો હતો. સોમાભાઈ પાસેનો કયો બળદ ખોવાયો હતો? ગોરિયો ખોવાયો હતો. અહીંયા આપણે ફરીથી આપણે વાંચન કરીશું. સોમાભાઈ પાસેનો ગોરિયો બળદ ખોવાયો હતો. ફરીથી વાંચન કરીશું. સોમાભાઈ પાસેનો ગોરિયો બળદ ખોવાયો હતો. ચાલો નંબર 7, સોમાભાઈને શું વિચાર આવતા હતા? મારો ગોરિયો ક્યાં ગયો હશે ને શું કરતો હશે? આપણે લખીશું જવાબ. સોમાભાઈને વિચાર આવતા
હટાકે હતા કે મારો ગોરિયો મારો ગોરિયો ક્યાં ગયો હશે મારો ગોરિયો ક્યાં ગયો હશે ને શું કરતો હશે મારો ગોરિયો ક્યાં ગયો હશે ને શું કરતો હશે ફરી આપણે વાંચી લઈએ સોમાભાઈને વિચાર આવતા હતા કે મારો ગોરિયો ક્યાં ગયો હશે ને શું કરતો હશે બરાબર જવાબ લખજો ચાલો નંબર 8 રોટલા કેવા હતા સરસ મજાના ગરમા ગરમ અને મોટા મોટા ચાલો આપણે લખીએ રોટલા સરસ મજાના ગરમા ગરમ ગરમા ગરમ રોટલા સરસ મજાના ઘરમાં ગરમ અને મોટા મોટા હતા મોટા મોટા હતા રોટલા કેવા હતા તો રોટલા સરસ મજાના ઘરમાં ગરમ અને મોટા મોટા હતા ચાલો નંબર 9 સપનાને શું ભાવે સપનાને શું ભાવે છે રોટલાની કોપટી તો આપણે જવાબ લખીશું સપનાને રોટલાની કોપટી બહુ ભાવે સપનાને શું બહુ ભાવે રોટલાની કોપટી ઉપર જે આપણે ખીલેલો લોટલો હોય તો પડ નીકળે ને એ ફરીથી આપણે વાંચીએ જવાબ સપનાને રોટલાની કોપટી બહુ ભાવે નંબર 10 સપનાએ ચીઝ પાડીને શું કહ્યું સપનાએ ચીઝ પાડીને શું કર્યું બાપુ ઉ ઉ ઉ આપણો ઘોરિયો ઓ ઓ તો આપણે જવાબ લખીશું સપનાએ ચીઝ પાડીને સપનાએ ચીઝ પાડીને કહ્યું બાપુ ઉ ઉ ઉ ત્રણ વાર લખીશું આપણે પછી આપણે નાના નાના ચાર ટપકા કરીશું બાપુ ઉ ઉ આપણો ગોરિયો ઓ ઓ બાપુ ઉ ઉ આપણો ગોરિયો ઓ ઓ લીટી કરીને નીચે ટપકું એટલે આશ્ચર્ય ચિહ્ન ઉદ્ગાર ચિહ્ન ફરીથી આપણે જવાબ વાંચીએ સપનાએ ચીઝ પાડીને કહ્યું બાપુ ઉ ઉ આપણો ગોરિયો ઓ ઓ ચાલો ફરીથી વાંચી લઈએ સપનાએ ચીઝ પાડીને કહ્યું બાપુ ઉ ઉ આપણો ગોરિયો ઓ બાળ મિત્રો આપણે આજે પ્રશ્ન 10 નંબરથી શરૂઆત કરી જવાબોની અને 11 નંબર સુધીના પ્રશ્નોના જવાબ સરસ અક્ષરે સ્વાધ્યાય પોથીમાં ધ્યાનથી લખજો જોડણીની પણ ભૂલ ન થાય જવાબો તમારી જાતે જ લખવાના છે સ્વાધ્યાય પોથી પણ તમારી ચેક થશે બરાબર ને વ્યવસ્થિત લખજો થેન્ક યુ